विशेष अपने आवती काल लेश हवे पूज्य श्री ब्रह्मचार्य जी ना प्रज्ञावोध में श्री शांतिनाथ भगवान भाग त्रीजो गाथा पंचावनमी हवे पंचावनमी गाथा में शांतिनाथ ना पिता विश्वसेन राजा तेमणे हवे शांतिनाथ भगवान ने राज्य आपी दीधुं। हाँ, अने पोते हवे दीक्षा ले छे। शांतिनाथ भगवान ने राज्य क्यारे आप्युं, केटला वर्षना हता शांतिनाथ? तो के 25,000 वर्षना हता। एमनुं लाख वर्षनुं कई आयुष्य छे? એટલે 25,000 વર્ષે એમને રાજ્ય આપ્યું પોતાના પિતાએ। વિશ્વસેન હિત સાધવા શાંતિનાથને દેતા રે રાજ્ય ભાર ભોગે ભર્યો દીક્ષા પોતે લેતા રે। વિશ્વસેન રાજા પોતાના આત્માનું હિત સાધવા માટે રાજ્યનો ભાર જે ભોગોથી ભર્યો છે તે શાંતિનાથને આપી પોતે દીક્ષા ગ્રહણ કરે છે। શાંતિનાથને 25,000 વર્ષ વ્યતીત થયા ત્યારે પિતાએ તેમને રાજ્યાસન પર સ્થાપિત કર્યા। એકદા આ 25,000 વર્ષ પણ ઋષભદેવ ભગવાનના આયુષ્યની આગળ કાંઈ ગણતરીમાં નથી। આપણને તો લાગે 25,000 વર્ષ, અહીંયા તો 60-70-80 થાય તો લાગે ઓહો એટલા વર્ષ વ્યતીત થઈ ગયા, ક્યારના આપણે જાણે કોઈ અનાદિના આયા હોય એમ લાગે। જ્યારે હજારો વર્ષ આપણને બહુ એવી, તો લાખો કરોડોની એની સંખ્યા તો ના, એ તો નહીં, 1,00,000 1,00,000 પૂર્વનું આયુષ્ય હોઈ શકે વધારે વધારે। ઋષભદેવ ભગવાનનું 84,00,000 પૂર્વનું હતું, 1 પૂર્વ એટલે 84,00,000 ને 84,00,000 ગુણાકાર કરવો, તે જે સંખ્યા આવે તે 1 પૂર્વ એવા 84,00,000 પૂર્વ કેટલા વર્ષો થાય? હા, ત્યાં સુધી ભગવાન જીવે, અને ભગવાન ઋષભદેવ અને અજીતનાથ વચ્ચેનો ગાળો તો કોઈ અસંખ્યાત વર્ષોનો છે, અને એવું કંઈક છે, બહુ જ લાંબો ગાળો છે। તેમ પાર્શ્વનાથ અને મહાવીર ભગવાન વચ્ચે 100 વર્ષનું આતરું, પણ ત્યાં તો હા 250 વર્ષનું આતરું, આ આયુષ્ય પાર્શ્વનાથ ભગવાનનું 100 વર્ષનું, વર્ષ 250 આતરું, 250 વર્ષનું બે વચ્ચે આતરું, પણ પેલો તો અસંખ્યાત વર્ષનો આતરા એમ। પણ આ ઉતરતો કાળ છે એટલે ધીમે ધીમે આયુષ્યો બધા ઘટતા આવે, એટલે ભગવાન મહાવીરનું 72 વર્ષનું આયુષ્ય હતું, વધારે બધે 100-125 વર્ષના કાળમાં આયુષ્ય રહ્યા છે। પણ શાંતિનાથ ભગવાન તો 16મા તીર્થંકર થયા ત્યારે 1,000ની સંખ્યામાં આયુષ્ય હતું। એટલે હવે એકદા શાંતિનાથ રાજાની આયુષ્યશાળામાં હવે રાજા થયા, તો આયુષ્યશાળામાં 1,000 આરાવાળું તથા 1,000 યક્ષોથી અધિષ્ઠિત ઉત્તમ ચર્મ રત્ન ઉત્પન્ન થવાથી પોતે ચક્રવર્તી પદને પામ્યા। નાના બળે અલોભથી જેને કંઈ જોઈતું નથી એવા પ્રભુએ પણ પૂર્વ પુણ્યને ભોગવી ખેરવી લેવા અર્થે 6 ખંડ સાધ્યા। ચક્ર રત્ન ઉત્પત્તિથી આયુધ શાળા શોભે રે, 6 ખંડ સાધી લીધા નાને રહી અલોભે રે। ચક્ર રત્ન ઉત્પન્ન થયું પૂર્વ પુણ્યના બળે, 1,000 તો જેના આરા હોય અને 1,000 યક્ષો એ ચક્રના અધિષ્ઠિત દેવતા હોય, યક્ષો એટલે ચક્રને પેલા કાપા હોય ને એવા 1,000 હોય એ ચક્રને। હા, 6 ખંડ નકશામાં બતાવેલા છે એ ભારત તો આખું જ આવી જાય એમાં કઈ, હા બીજા પણ અમુક દેશો આવતા હશે એમ લાગે, પણ એ બધા અનાર્ય દેશ છે આમાં। હવે એ બધા 6 ખંડમાંથી કેટલા દેશો આજે શોધાયા એ ખબર નથી, કારણ કે અમેરિકા તો હજુ 500 વર્ષ પહેલા શોધાયું છે, એના પહેલા તો એ દેશ હતું તે આ ખબર નહીં, એમ કેટલા
देशो मलेच्छ देशो छे बधा आ भारत देश आर्य क्षेत्र बीजा पण ए छ खंड ने चक्रवर्ती जीते छे। भरत चक्रवर्ती ने तो एम आवे छे कि 60,000 वर्ष तो ए छ खंड ने जीतता लाग्या। केटलू मोटू हशे 60,000 वर्ष? ना ना ए साहब जुदा, त्यांना चक्रवर्तीओ जुदा, महाविदेह जुदा, एरावत जुदा, अथवा भरत ना चक्रवर्ती। जम्बूद्वीप मा पांच महावीर, एक महाविदेह, एक भरत, त्रण एक एरावत। पछी धातकी खंड मा बे महाविदेह, बे भरत ने बे एरावत। पछी पुष्करार्ध मा बे महाविदेह, बे एरावत ने बे भरत क्षेत्र। कुल पांच भरत क्षेत्र जे आपणे जेवो व्यवहार, अने पांच एरावत क्षेत्र त्यां आपणे जेवो व्यवहार, अने पांच महाविदेह क्षेत्र छे जेमां हमेशा 20 तीर्थंकरो विचरे। कायम उत्कृष्टता 170 सुधी होई शके, अने ओछामां ओछा 20 तो होय ज, केम के एक एक महाविदेह क्षेत्रना 32 विभाग छे। 32 विजय छे, एटले आपणे जेमां केम गुजरात महाराष्ट्र एम एवा 32 मोटा मोटा भागो छे, विजय छे, एने विजय के। हाँ, स्टेट आपणे स्टेट तो बहु नानुं, एना तो बहु मोटुं महाविदेह। એટલે એ 32 ઉત્કૃષ્ટ તીર્થંકર થાય ત્યારે એક એક વિજયમાં એક એક તીર્થંકર હોઈ શકે, એવા એક મહાવિદેના 32 વિજય, તો પાંચ મહાવિદેના 160, અને તે વખતે એ ચોથારો હોય તો એ તીર્થંકર હોય, પછી પાંચે પાંચે ભરતમાં પાંચ તીર્થંકર હોય, પાંચ એરાવતમાં પાંચ હોય, એટલે 160 વત્તા 10, એટલે ઉત્કૃષ્ટ 170 તીર્થંકર સુધી એક સાથે હોઈ શકે। હા, પણ એવું ક્યારે બને? અનંત કાળે બને, અનંત અવસરની વીતી જાય ત્યારે કોઈક વાળે બને। તે આ ભગવાન અજિતનાથના સમયમાં એવું થયેલું, પહેલા ઋષભદેવ, બીજા અજિતનાથ, તે સમયમાં 170 તીર્થંકર વિચરતા હતા। 170 આજે પણ ત્યાં હજારો કેવડીઓ, અવધિ જ્ઞાનીઓ, મન પરિજ્ઞાનો બધું જ છે, પણ આપણો કાળ એવો ભયંકર છે, ત્યાં તો હંમેશા ચોથો આરો, અને આ ઊંડા અવસર્પણી કાળ કે અહીંયા એક સાચા જ્ઞાનીનો યોગ નથી। કેવળ જ્ઞાની, અવધિ જ્ઞાની, મન પરિજ્ઞાન તો વાત દૂર રહી, તીર્થંકરની વાત ઘણી દૂર રહી, પણ સાચા એક જ્ઞાનીનો યોગ દુર્લભ પડ્યો। એટલે કૃપાલને કે ઉત્તર સંડામાં કે મોતીલાલ ભાવસારને, એમની સેવામાં હતા અને એક જ હતા, કે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500-500 ગાઉ જ્ઞાનીને શોધવા જશો તોય નહીં મળે। તે સ્થિતિ આજે છે, ક્યાં છે? 500-1,000 ગાઉ જાઓ, સાચા જ્ઞાની જોઈએ। નામ જ્ઞાની તો ઘણા મળી જાય, પણ નામથી કામ થાય નહીં। સાચા આત્મ અનુભવી પુરુષ જોઈએ। દેહધારી તો ઘણા મળી આવે, પણ દેહનું શું કામ છે? આત્મા એ આવી યોગ્યતા જેને આત્મા અનુભવ હોય તેવા પુરુષ જોઈએ, એવા ક્યાંય જડતા નથી। જેના લક્ષણો કે આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય, પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત ગુણ જેનામાં હોય, આ સદગુરુ લક્ષણ યોગ્ય એવા ક્યાં છે? કૃપાલ દે કે ભગવાન મહાવીરનું શાસન છે ત્યાં સુધી કઈ નાશ નથી, પણ છે અમુક ગુફામાં છે, પોતાનું કરી શકે એ બીજાનું કરી શકે એવી યોગ્યતા નથી, સમર્થતા જોઈએ ઘણી, ઘણા ગુણો હોય ત્યારે બીજાનું કરી શકે, પોતાનું યોગબળ નથી એટલું। એમ એમને એ એટલું બધું ચક્રરત્ન ઉત્પન્ન થયું, પણ પોતાનું જ્ઞાન અવતરણ જ્ઞાનના ધણી છે શાંતિદાસ ભગવાન, એટલે અલોભ છે, કોઈ પણ પ્રકારનું એમને કઈ જોઈતું નથી। છ ખંડ શું એમને તો ઘરે જોઈતું નથી, એવી અંતરંગ નિષ્પૃહ વૈરાગ્યમય દશા વર્તે છે। એ પણ પૂર્વે પુણ્ય બાંધ્યું, એટલે આ પદવી આવી એને પણ ભોગવીને ખેરવવી પડે, નહીં તો એ પણ મુક્તિને મેળવી ન શકે। એટલે એ જેમણે પણ ભોગ છ ખંડ સાધ્યા, કેમ કે એવો નિયોગ પૂર્વે પુણ્ય બાંધ્યું માટે, ચક્રરત્ન ઉત્પત્તિથી આયુધ શાળા શોભેરે, છ ખંડ સાધી લીધા, જ્ઞાને રહી અલોભેરે,
नाने रही ज्ञान मारी ज्ञान ना बढ़े अलोभे कई पण लोभ कर्या विना छह खंड सात्या केम के वो नियोग पूरी बांधे એટલે पुण्य ने खेरवी पड़े खेरवू पड़े पछी एमने 14 रत्न नव निधि अने भारत भूमि नी रिद्धि ना स्वामी होवा छता घर में रहया छता पण मन थी सन्यासी समान निर्लेप रही कदी आत्मा नी ज्ञान समृद्धि ने भूलता नथी आटलू बधु होवा छता तीर्थंकर छे चक्रवर्ती छे 32,000 मुकुटबंदी राजाओना उपरी एना नीचे केटला राज्य हशे केटलू बधु आ काम वगैरह से छता पण निर्लेप मारू एमां काई नथी एम मानीने ज्ञान समृद्धि ने भूलता नथी आत्मा ने प्रभु 32,000 मुकुटबंद राजाओना स्वामी छे अनेक प्रकारनी मोटी रिद्धि सहित चक्रवर्ती पद ने भोगवता स्वामीए 25,000 वर्षो निर्गमन कर्या 25 तो गया युवा वयमां बाळपण जे कोई पछी 25 राज्य मळ्युं 25,000 वर्ष पछी हवे बीजा 25,000 वर्ष एमना गया छे आ राज्य चलावामां हवे एकदा दर्पण साबे उभारे शरीरना अनेक रूप निहाळता પોતાના અનેક પૂર્વ હોવાનો વિચાર જાગ્રત થયો એકવાર જેમ ભરત રાજાને આરિસા ભુવન જોઈને જે વિચાર જાગ્યો મીઠી સરી પડી તેને લઈને એમ એમને પણ દર્પણ સામે ઉભા હતા અને શરીરને એવું દર્પણ અનેક રૂપ દેખાય તે નિહાળતા પોતાના અનેક પૂર્વ હોવાનો વિચાર જાગ્રત થયો કે આ એટલા કેટલા રૂપ દેખાયેલો કાચનાવા ટુકડા આપણે સામે લગાડ્યા હોય એક સરખો નહીં વચ્ચે સાંધો આવવો જોઈએ તો દરેકમાં આપણું પ્રતિબિંબ પડે કેટલાય તે એમને સદવિચાર જાગ્યો જ્ઞાન મળે કે મારા આત્માએ આવી રીતે અનેક ભાવ કર્યા છે એક ભાવ નહીં આવા અનંતા ભાવ કર્યા છે દર્પણ સામે દે એકદા ઉભા રહી જ્યાં દેખે રે અનેક રૂપ નિહાળતા પૂર્વ ભવો નિજ પેખે રે અનેક રૂપ નિહાળતા પૂર્વ સ્મૃતિ થઈ દર્પણમાં શરીરના અનેક પ્રતિબિંબની જેમ મેં પૂર્વે હા અનેક ભવો કર્યા છે પણ હવે આ ભવમાં સંપૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાનું ચૂકીશ નહીં એવા દ્રઢ વિચાર ઉપર આવ્યા કે આવા મેં અનેક રૂપ અનંત રૂપ ધારણ કર્યા અનંતકાળના પરિભ્રમણમાં પણ આ ભવમાં તો મારે સંપૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવી જ છે ને નહીં છોડું ચૂકીશ નહીં એવા દ્રઢ વિચાર પર આવ્યા પ્રતિબિંબ સમ મે કર્યા અનેક ભવ હાવારે આ ભવમાં ચૂકું નહીં એ વિચારે આવ્યા રે એકદા એવો વૈરાગ ઉત્પન્ન થયો કે પાંચમા બ્રહ્મદેવલોકમાં વસવાનારા સારસ્વતાદિક વગેરે લોકાંતિક દેવોએ આવી ભક્તિપૂર્વક પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તીર્થ પ્રવર્તાવો એવો તેમનો નિયોગ હોવાથી પ્રભુને સંદેશો દઈને પાછા દેવલોકે ચાલ્યા ગયા બ્રહ્મલોકથી દેવ ત્યાં સારસ્વતાદિક આવે રે પ્રગટાવો પ્રભુ તીર્થને સંદેશો દઈ જાવે રે પ્રભુ તીર્થને પ્રગટાવો એમ સંદેશો દઈને ત્યાંથી ચાલ્યા જાય છે પ્રભુએ પણ જ્ઞાનથી દીક્ષાનો સમય જાણી એક વર્ષ સુધી યાચકોને વાંછિત દાન આપ્યું ઇન્દ્રાદી દેવોએ આવી મોટો દીક્ષા મહોત્સવ કર્યો પ્રભુએ પણ સર્વ સંબંધીઓને સમજાવ્યા કે આ સંસાર બહુ ખોટો અને અંતે દુઃખને જ આપનાર છે ઇન્દ્રાદી સુર આવીને કરે મહોત્સવ મોટો રે પ્રભુ પણ સૌ સંબંધીને સમજાવે ભવ ખોટો રે પ્રભુએ પણ બધાને સમજાવ્યા કે આ સંસાર બહુ ખોટો છે દુઃખદાયી છે માટે હું એનો ત્યાગ કરું છું શ્રી શાંતિનાથે પોતાના પુત્ર કુરુહરિને રાજ્ય આપી રાજ્ય ગાદી પર સ્થાપી પોતે સર્વ પદાર્થનો ત્યાગ કર્યો એમના પુત્ર કુરુહરિ શાંતિનાથ ભગવાને એને રાજ્ય આપ્યું સુરેન્દ્રો વગેરે દ્વારા ઉપાડેલ દિવ્ય પાલખીમાં વિરાજમાન થઈ
दीक्षाना वरघोड़ा रूपे सहस्त्राम्र वन नामना मोटा उद्यान मा जय प्रभु पालखी माती नीचे उतरिया। गुरु हरि पुत्र स्थापिने गादी पर सौ त्यागे रे दिव्य पालखी मा गया सहस्राम्र वन अबागे रे दिव्य पालखी मा गया सहस्राम्र वन बागे रे। कुरुरी पुत्र ने गादी पर बैठाड़ी सौ त्यागी दीधू दिव्य पालखी में बैठी बैसी ने इंद्र जी पालखी उपाड़े अने पर सहस्राम्र नामना वन में त्या पधार्या। जेठ मासना कृष्ण पक्षनी चतुर्दशीए प्रबल वैराग्य रंग थी रंगीत थेला प्रभुए सिद्धों ने नमस्कार करी चठ तपनो नियम पूर्वक उपवास करी क्लेश रूप केशनो लोच करयो तथा सर्व वीरती सामायिक नो उच्चार करी सम्यक चारित्र ग्रहण करयो। जेठवादी चौथे धरे चठ नियम उपवासी रे खरे क्लेश रूप केशनो लोच करे त्या बैसी रे। जेठ वदी चौथे प्रबल वैराग्य थी रंगी थया अने सिद्ध भगवंत नमस्कार इन्हें छठ तप अंगीकार करियो अने आ क्लेश रूप केश ए वाल ने पंच मुष्टि वरे लोच करी दीदो खेची लीधा। खरे खरे क्लेश रूप क्लेश नो केश नो लोच करे त्या बैसी रे। हवे सर्व प्रकार ना वस्त्र आभूषण नो त्याग करी जन्मेला बाळक जेवा नग्न बन्या भाई चक्रायुष साथे बीजा हजार राजाओ ए पण ए प्रमाणे दीक्षा ग्रहण करी। वस्त्राभूषण सौत जी यथा जात शिशु जेवारे चक्रायुध साथे थया सहस्त्र नृप मुनि तेवारे। वस्त्रा भण बदा वस्त्रों ने त्यागी दीधा आभूषणों ने मुकिंदा यथा जात शिशु जेवा बाळक जेम जन्मे ते रीते पोते नग्न थया दिगंबर प्रमाण्य कथा छे। चक्रायुध साथे थया पोताना भाई चक्रायुध एने पण साथे दीक्षा लीधी અને બીજા પણ સહસ્ત્ર નૃપ મુનિ તેવા 1000 મુનિઓ રાજાઓએ પણ સાથે દીક્ષા ગ્રહણ કરી। દીક્ષા ગ્રહણ કરી અપ્રમત્ત બનતા પ્રભુને મનપર્યું જ્ઞાન પ્રગટ થયું। ઇન્દ્રાદિક દેવો પણ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉલ્લાસ ભાવે કરતા ભક્તિનું ભાતું બાંધી દેવલોકે ગયા। અપ્રમત્ત બનતા પ્રભુ મનપર્ય પ્રગટાવે રે भक्ति भातु बांधी दे इंद्रादिक सुर जावे रे। प्रभु जेवा अप्रमत गुण स्थान को आव्या सातमा मा के मनोपरि ज्ञान प्रगट थयो अप्रमत बन्या दीक्षा ले त्यारे एटली निर्मलता होय त्यारे भगवंतो ने मनोपरि ज्ञान प्रगटे छे। भक्ति भातु बांधी दे इंद्रादिक सुर जावे इंद्र देवो वगैरे भगवान नी भक्ति दीक्षा महोत्सव करी અને બધા દેવલોકે ગયા। સુમિત્ર રાજાને ઘેર પ્રભુનું પ્રથમ પારણું થયું ત્યારે પંચ આશ્ચર્ય થયા। અહો પ્રભુ તો સદા ધ્યાનની જ મૂર્તિ છે એમ જાણો। સુમિત્ર નૃપ ઘર પારણો પ્રથમ કરે પ્રભુ દેખો રે પંચાશ્ચર્ય થયા અહો ધ્યાન મૂર્તિ મુનિ પેખો રે। સુમિત્ર રાજાને ઘેર એમનું પારણું થયું પંચ આશ્ચર્ય થયા ભગવાન આહાર માટે ફરવતા છતાં પણ તે તો ધ્યાનની મૂર્તિ જ છે એમ જાણો સ્વરૂપમાં જ રમે છે ધ્યાન મૂર્તિ મુનિ પેખો રે। ચાર જ્ઞાનના ધરતા પ્રભુ મૌનપણે વિચારતા જે હસ્તિનાપુરના ઉદ્યાનમાં દીક્ષા લીધી તે ત્યાં પધાર્યા અને ચઠ તપ કરી કાયસ્તર ધ્યાને ઉભા રહ્યા। પ્રભુ 16 વર્ષ છદમસ્ત મુનિ પર્યાય પાડી આજે શ્રેષ્ઠ શુક્લ ધ્યાનમાં વર્તતા પોષ સુધી નમીને દિવસે ચાર ઘાતિયા કર્મનો ક્ષય થવાથી નિર્મળ કેવળ જ્ઞાનને પામ્યા। 16 વર્ષ છદમસ્તતા
बीतता केवल ज्ञाने रे दीपे हस्ती ना पूरे प्रभु ते जो ध्याने रे। जे बगीचा में भगवान दीक्षा ले दी थी तेज हस्तिनापुर बगीचा में 16 वर्ष दीक्षा पर्याय पाड़ो छे। એટલે પર્યાય તો વિશેષ હશે, આગળ આવશે, પણ 16 વર્ષ છદ્મસ્થ અવસ્થા રહી અને હવે કેવળ જ્ઞાન પામી ગયા ભગવાન મહાવીરને 12.5 વર્ષ તપ કરવું પડ્યું, ઋષભદેવને 1000 વર્ષ કરવું પડ્યું, એમને માત્ર 16 વર્ષમાં તો કેવળ જ્ઞાની બની ગયા। ઇન્દ્રાદિકે આવી પ્રભુને કેવળ જ્ઞાન ઉપજવાથી રૂપાળા એવા સુંદર સમવસરની રચના કરી। ગુરુહરિ આદિએ પણ ત્યાં જે પ્રભુના કેવળ જ્ઞાન કલ્યાણકની શોભા નિહાળી। ઇન્દ્રાદિ આવી રચે સમવસરણ રૂપાળું રે, ગુરુહરિ આદિ ગયા કલ્યાણક જ્યાં ભાળ્યું રે। ઇન્દ્રાદિ આદિ પછી ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યા એટલે આવીને સુંદર રૂપાળું સમવસરણ રચ્યું। ગુરુહરિ શાંતિનાથ ભગવાનનો પુત્ર તે પણ ત્યાં આવી ભગવાનને જ્યાં કેવળનાથ થયું ત્યાં કેવળનાથ કલ્યાણની શોભાને નિહાળી। સમવસરણમાં 12 પ્રકારની સભા હોય છે। ભગવાન જ્યાં ઇન્દ્ર જે સમવસરણ રચે કેવળનાથ થયા પછી એની 12 પરિષદા હોય, 12 વિભાગ હોય, તેમાં તે આ પ્રમાણે હોય। ચારે બાજુ દરવાજા હોય, ભગવાન પૂર્વ દિશા તરફ બેસે અને એ ઇન્દ્ર એમનું બીજી ત્રણેય બાજુ બીજું રૂપ બનાવી દે, તેવું જ રૂપ બનાવે, એટલે ચારેય બાજુથી ભગવાન એક સરખા દેખાય। આ પ્રમાણે સમસરણમાં પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરતા સાધુની સભા પહેલી, તેની પાછળ સાધ્વીની સભા અને તેની પાછળ વૈમાનિક દેવોની સભા હોય છે। પછી દક્ષિણ દિશાના દરવાજાથી આપણે પ્રવેશ કરીએ તો પહેલા જ્યોતિષી દેવની સભા, તેની પાછળ ભવનપતિ દેવીની સભા અને તેની પાછળ વ્યંતર દેવીની સભા હોય છે। પછી પશ્ચિમ દિશાથી પ્રવેશ કરતા પ્રથમ જ્યોતિષ્ક દેવોની સભા, તેની પાછળ ભુવનપતિ દેવોની સભા અને તેની પાછળ વ્યંતર દેવોની સભા હોય છે। ત્યાર પછી ઉત્તર દિશાથી પ્રવેશતા પ્રથમ વૈમાનિક દેવોની સભા, તેની પાછળ મનુષ્ય પુરુષોની સભા અને તેની પાછળ મનુષ્ય સ્ત્રીઓની સભા હોય છે। એ ભગવાનની ચારે બાજુ ઠેઠ ઊંચા ભાગમાં આપણે અહીંયા મૂકીએ છીએ તે સમવસરણ જ છે, એ જ આકાર છે, એ પેલો ભગવાનનું જે સિંહાસન છે એની પાસે જે જગ્યા એમાં 12 પરિષદા હોય, વચ્ચેનું જે ગોળાકાર છે એમાં પશુ પક્ષીઓ હોય, નીચેનો જે ગોળાકાર છે પહેલો તેમાં બધા દેવાદિના વિમાનો હોય અને ઠેઠ નીચે બહાર હાથી ઘોડા વગેરે મનુષ્યોના વાહનો હોય, આ પ્રમાણે એ બધી વ્યવસ્થા હોય છે। ઇન્દ્રો રચે છે અને ભગવાન અહીંથી બીજે જાય એટલે પાછી એ બધું સમેટી લે, પાછું બીજે હોય તો બીજું ઊભું કરે, એમની પાસે શક્તિ છે એવી। ઇન્દ્રાદિ આવી રચે સમવસરણ રૂપાળું રે, ગુરુહરિ આદિ ગયા કલ્યાણક જ્યાં ભાળ્યું રે। કલ્યાણક ભગવાનનું થયું એટલે ભગવાનના પુત્ર ગુરુહરિ પણ ત્યાં ગયા। ચક્રાયુધ આદિ પ્રભુના 36 નાની પુરુષો ગણધર થયા। ઇન્દ્રાદિક સર્વે પ્રભુની ખરતી દિવ્ય વાણીને પ્રેમપૂર્વક સાંભળવા લાગ્યા। ચક્રાયુધ ભગવાનનો ભાઈ, તેને પણ દીક્ષા લીધેલી, હવે એવા ચક્રાયુધ વગેરે 36 ગણધરો થયા। ઇન્દ્રાદિ સરે પ્રભુની હવે દિવ્ય વાણીને પ્રેમપૂર્વક સાંભળવા લાગ્યા। ચક્રાયુધ આદિ થયા 36 ગણધર જ્ઞાની રે, ઇન્દ્રાદિ સઘળા સુડે ખરતી પ્રભુની વાણી રે। હવે પ્રભુ દેશના આપે છે, હવે શાંતિના ભગવાનનો ઉપદેશ, ઉપદેશમાં ભગવાન શું કહે છે, પ્રભુએ દેશનામાં એમ જણાવ્યું કે દુઃખરૂપી વૃક્ષનું આ સંસાર રૂપી મોટું મૂળ છે,
दुख रूपी वृक्ष नो आ संसार रूपी मोटो मूल छे, तेने दुख रूपी वृक्ष कषाय रूपी भूमि थी टकेल छे। ते दुख रूपी वृक्ष कषाय रूपी भूमि थी टकेल छे, माटे ते कषाय रूपी भूमि ने खोदी दुख रूपी वृक्ष नु उन्मूलन करो। माटे कसाय रूपी भूमि ने खोदी नाखी आ दुख रूपी वृक्ष ने उखेड़ी ने फेंकी दो, उन्मूलन करो। हाँ, उन्मूलन એટલે એના મૂળનું ઉખેડી નાખો, મૂળથી ઉખેડી નાખો, એનું નામ ઉન્મૂલન, જેને કે મૂળ છે જ નહીં એમ કરી દો। હા, નેત્ર છે ત્યાં ઉન્મિલિત એટલે એને ખુલ્લા કરો નેત્ર। હા, જેને ખોલ્યા અજ્ઞાન રૂપી અંધકારથી આંલા થયેલા નેત્રોને કોણે ઉઘાડ્યા ભગવંતોએ, ત્યાં એવો ભાવ છે। અને અહીંયા ઉન્મૂલન છે, ત્યાં ઉન્મિલન છે, મિલન એટલે મળવું, ઉન્મિલન એટલે ખોલવું। ભવરૂપ મોટું મૂળ છે દુઃખ વૃક્ષ નું જાણો રે, કષાય ભૂમિ માટકે તે ખણ વામન આણો રે। આ સંસાર રૂપ ભૂમિનું મૂળ, આ સંસાર રૂપી મોટું મૂળ શું? દુઃખ રૂપી વૃક્ષ નું મોટું મૂળ તે આ સંસાર છે, કષાય રૂપી ભૂમિ માં ટક્યું છે। ભૂમિ ના હોય તો વૃક્ષ ક્યાં રહે? માટે હે ભવ્યો, તમે આ કષાય રૂપી ભૂમિને ખોદી નાખો, પછી આ દુઃખરૂપી વૃક્ષનું મૂળ કેવી રીતે રહી શકે? કષાય છે તો દુઃખ છે, કષાય ન હોય તો કોઈ દુઃખ નથી, માટે આ કષાયનો જડમૂળથી ઉખેડી નાખો। એટલે કૃપાલ દે કલ્યાણ શું કષાય ઘટે તે કલ્યાણ। ભવરૂપ મોટું મૂળ છે દુઃખ વૃક્ષ નું જાણો રે, કષાય ભૂમિ માટકે તે ખણ વામન આણો રે। ખણવા એટલે ખોદી નાખવાનું, મન લાવો એટલે કષાય કાઢી નાખો। કષાય જો મોળા પડે તો આ સંસાર રૂપી મોટા મૂળ વાળું દુઃખરૂપી વૃક્ષ સુકાતું જાય છે, પણ પાંચ ઇન્દ્રિયોનો જય કર્યા વિના ક્રોધાદી કષાયનું બળ જીતાતું નથી। કષાય જો પોચા પડે ભવ દુઃખ તરુ સુકાતું રે, ઇન્દ્રિય જય વિના નહીં કષાય બળ જીતાતું રે। કષાય ભાવો જો મોળા પડે તો આ સંસાર રૂપી ભલે ને ગમે એટલું મોટું એનું મૂળ હોય, સંસાર રૂપી મોટા મૂળ વાળું આ દુઃખરૂપી વૃક્ષ સુકાતું જાય છે કષાય મોળા પડે તો। ઇન્દ્રિય જય વિના નહીં કષાય બળ જીતાતું, પણ પાંચ ઇન્દ્રિયોનો જય કર્યા વિના આ ક્રોધાદીનું બળ જીતાય એવું નથી। એટલે કષાયો જીતવા હોય તેને પાંચ ઇન્દ્રિયના વિષયોને જીતવા, કેમ કે વિષય છે તો કષાય છે, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ ન હોય તો કોના માટે કષાય કરે? અને કષાય ન હોય તો સંસાર ન હોય, અને સંસાર ન હોય તો મુક્તિ હોય। એટલે સર્વ દુઃખનું મૂળ આ પાંચ ઇન્દ્રિયના વિષયો છે, ભોગાદી। ઇન્દ્રિય જય વિના નહીં કષાય બળ જીતા તું રે, એટલે 72મી ગાથામાં કહે છે, ઇન્દ્રિય અશ્વો નાખતા દમ વગર દુઃખ ખાડે રે, ઘાત પાત વદ આ કરો દુર્ગતિ માં દેખાડે રે। આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ જીવને સુખે દમ અર્થાત શ્વાસ પણ ન લઈ શકાય એવા દુઃખ રૂપી ખાડામાં નાખે છે, જ્યાં જીવની ઘાત કરે, પાત એટલે પતન કરે, વધ કરે એવા આકરા દુર્ગતિના દુઃખોને દેખાડે। આ ઇન્દ્રરૂપી ઘોડાઓ આપણને લઈને એવા દુઃખમાં નાખી દે કે જ્યાં શ્વાસ પણ ન લઈ શકાય, નિગોદમાં પર્યાપ્તિ પૂરી થતી નથી, એક શ્વાસમાં તો 17 વાર તો જન્મ મરણ, શ્વાસો શ્વાસ મંત્ર 17 વાર જન્મ મરે એવા ત્યાં જીન ફેંકી દે આ ઇન્દ્રિયો। ઇન્દ્રિય અશ્વો નાખતા દમ વગર દુઃખ ખાડે રે, ત્યાં ખાડામાં ઘાત પાત વધ આ કરો દુર્ગતિ માં દેખાડે રે। આ ઇન્દ્રિયો દુર્ગતિમાં લઈ જાય એવી છે, ત્યાં જીવની ઘાત થાય, પતન થાય, વધ કરે, આકરા દુઃખો આપે એવા
इंद्री रूपी आ घोड़ाओ ते जीवने दुख रूपी खाड़ा मा नाखी दे छे। आ प्रमाणे आजे 72 गाथाओ करी बीजी कथा अवसरे करीशुं। सद्गुरु देव की।